અમદાવાદમાં કાપડના વેપારીઓ સાથે 3.5 કરોડની છેતરપિંડી થયાનું બહાર આવ્યું છે. અંદાજે 40 વેપારીઓને એક એજન્ટ અને એક વેપારીએ કરોડોનો ચૂનો લગાવી દીધો. એક આ સમગ્ર કૌભાંડમાં પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતા વેપારીઓ દ્વારા સેક્ટર 2 ના જેસીપીને રજૂઆત કરવામાં આવી છે, જેમાં ઠગાઈ કરનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી. કાપડના વેપારીઓને વિશ્વાસમાં લઈ અને કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં 39 જેટલા કાપડના વેપારીઓ સાથે એક એજન્ટ અને વેપારી ભેગા મળી અને આખી ઠગાઈ કરી છે. લગભગ 3.5 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. તેમને ઉચ્ચ અધિકારી એટલે કે સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમારને પણ રજૂઆત કરી છે, સાથે જ ગૃહ પ્રધાનને પણ રજૂઆત કરવાના છે કે આ રીતની જે તેમની સાથે છેતરપિંડી થઈ છે તે ફરી ન થાય અને આરોપીઓ છે તે પકડાય. આપણી સાથે જે ભોગ બનનાર વેપારી છે તેમની સાથે વાત કરશું. શું કહેવું છે, કઈ રીતના આખી ચીટિંગ થઈ, કઈ રીતની આખી એજન્ટ અને વેપારીની મોડસ ઓપરેન્ડી હતી? એ લોકોએ પહેલા માલ લઈ જતા હતા, નોર્મલી એ બોમ્બે માલ વેચતો હતો, એનો પેમેન્ટ કઈ અટકાવવા છે તે એને ન્યુ મોડરેસ ઓપરેન્ડી યુઝ કરી એમાં એ અહીંથી લોકલ અમારા વેપારીઓથી માલ લઈ જતો હતો અને અહીંયા જ લોકલના વેપારીઓને 100 નું માલ 35-40% ઓછા કરીને માલ વેચી દેતો હતો, રોકડા લઈ લેતો હતો અને એ પૈસાથી એ જૂના ચેકો ભરાવવાનું એનું ચાલુ કર્યું. એ ચેનલ જ્યાં સુધી લગભગ 6 મહિના વર્ષ સુધી ચાલી અને પછી એનો આખો ભાંડો ફૂટી ગયો અને આખો ભાંડ ભરાઈ ગયો એનો. કેટલા વેપારીઓ હતા અને આ રીતનું કઈ રીતનું આખું ચાલતું હતું, ચેનમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે? ટોટલ વેપારી 40 જેટલા છે અને આ ચેનની અંદર 5 થી 6 જણા અલગ અલગ, એમાંથી ન્યુક્લોથ માર્કેટના 3 વેપારી છે એક જ ઓફિસની અંદર. એ લોકોએ આખું આ કૌભાંડ આચર્યું છે અને બહુ જ મોટા પાયા વસ્તુ કરેલી છે અને અમારી મહાજનને એટલી જ નમ્ર વિનંતી છે કમિટીને કે આનો પર્દાફાશ કરે અને એમનો અમારે ઉપર પૂરેપૂરો સપોર્ટ છે, એનાથી અમે લોકો વેપારીઓ ખૂબ જ ખુશ છે. મસ્કતી માર્કેટના પ્રમુખ છે તેમની સાથે વાત કરશું. ગૌરંગભાઈ, આના માટે ખાસ SIT ની પણ રચના કરવામાં આવી છે, કારણ કે આ જ રીતની વેપારીઓને ઘણી વખત ઠગાઈનો ભોગ બનતા હોય છે અને કરોડો રૂપિયા તે લોકોના ચાઉ થઈ જતા હોય છે. અત્યારે હાલ કઈ રીતની આમાં કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે ઉપરી અધિકારીને બી મળ્યા અને ગૃહ પ્રધાનને પણ રજૂઆત કરશું? એકચ્યુઅલ SIT નું જે ગઠન થયું છે દિવાળીથી થયું છે અને દિવાળીથી અત્યાર સુધીમાં SIT ની અંદર 70 થી વધુ પાર્ટીઓનું સમાધાન પણ થયેલું છે. આ માટે આનો શ્રેય SIT અને સેક્ટર 2 ને જાય છે અને અમારી મહાજનને જાય છે. અમારી મસ્કતી મહાજન ગૌતમભાઈ પરમાર સાહેબને મળીને આ આખી બાબતની રજૂઆત કરેલ છે કે ભાઈ આ પાર્ટી જે બી 40 પાર્ટીઓના પૈસા એને આમાં બાકી છે, એ પાર્ટીએ 2 નંબરમાં એટલે કે બિલ વગર અહીંયા ન્યુક્લોથ માર્કેટની પાર્ટી અને નારોલની પાર્ટીને માલ વેચ્યો છે એવી એને એફિડેવિટ કરીને મને આપી છે. આ ઉપરાંત એને પોતાની દુકાન જે છે એ પણ અમને ચોક્કસ એને કીધું કે ભાઈ આ દુકાન મેં કોઈને વેચી છે, પણ ત્યાં LK ટ્રસ્ટ બિલ્ડિંગના જે વહીવટતંત્ર છે એ લોકોએ પણ આ દુકાન ટ્રાન્સફર થતી અટકાવી દીધી છે. આ સાથે સાથે તમામે તમામ લોકોની મુદ્દો જેમ કે ન્યુક્લોથ માર્કેટની અંદર જે ભાઈ બેસતા હતા એ અનઓફિશિયલ અહીંયા ન્યુક્લોથ માર્કેટમાં બેઠેલા છે, એ કોઈ જગ્યાએ પીટા ભાડવત તરીકે બેઠેલા છે અને એ મસ્કતી મહાજન કે ન્યુક્લોથ માર્કેટના મેમ્બર નથી અને એ ભાઈએ બીજા માણસોનો ગેટપાસનો દુરુપયોગ કર્યો છે. વકીલની ભાષામાં આ બી મોટું ચીટિંગ છે અને બીજાના ગેટપાસનો દુરુપયોગ કરીને આવી રીતના વેપારીઓનો માલ સગે વગે કરી નાખ્યો છે. આની અંદર આ પાર્ટીએ એવું પણ એફિડેવિટમાં કીધું છે કે સ્વસ્તિક છે કનૈયા, આવી બધી ટ્રાન્સપોર્ટમાં 2 નંબરનો માલ એ માણસ ડિલિવરી કરતો હતો, એ માણસ માલ ઘંટાગંડ માર્કેટની અંદર બી બ્લોકમાં 122 નીચે એ ઉતારતો હતો, ત્યાંથી ન્યુક્લોથ માર્કેટમાં લાવીને આ માલ ટ્રાન્સપોર્ટમાં રિપેક કરીને મોકલતો હતો. તો આ બાબતે હવે તપાસનો વિષય પરમાર સાહેબના હાથમાં છે, તો આ તપાસ મારા હિસાબે SIT માં આપશે એવું મને લાગે છે. આપણી સાથે સેક્રેટરી છે તેમની સાથે પણ વાત કરશું. આ એજન્ટ અને વેપારી કોણ છે કે મિલીભગતના કારણે 40 વેપારીઓના આ પૈસા ચાઉકડી ગયા? આ એજન્ટ જૂનો હતો અને વેપારી પણ લગભગ 5-7 વર્ષથી ધંધો કરતો હતો, પણ છેલ્લા 1 વર્ષથી એમને જે પૈસા મુંબઈમાં ડૂબી ગયા એના લીધે એને એવું હતું બી એમાંથી બહાર નીકળવાનો રસ્તો કેવો છે. તો એની જે એક મનોજભાઈ લાહુટી કરીને અમારા ન્યુક્લોથ માર્કેટમાં વેપારી બેસે છે અને એક બિલ્લુભાઈ કરીને મટન ગલીમાં બેસે છે, એ લોકોની જોડે એનો કોન્ટેક્ટ થયો. તો એ લોકો એમને કીધું કે ભાઈ તમે અમને માલ લઈને આપો અને અમે તમને રોકડા રૂપિયા આપીશું. તો એમને 100 રૂપિયાનો માલ 70 રૂપિયામાં કે 65 રૂપિયામાં આપતો હતો અને એ રૂપિયા લઈને જૂના ચેકો પાસ કરાવતો હતો.
અને એ જે બિલ્લુભાઈ છે અને જે મનોજભાઈ લાહોટી છે એ લોકોનો પૂરો સપોર્ટ હતો અને એ લોકો એને સપોર્ટ ના કરે તો આવું બધું આ જે 3.5 કરોડ રૂપિયાનું થયું એવું બધું કામ ના થાય. તો આપની સેક્ટર 2 ને અને જે પણ આપણા પોલીસ અધિકારી છે કે ગૃહ ખાતા છે એમને એવી જ અપીલ છે કે બી આ રીતનું ભવિષ્યમાં કામ ના થાય તો એના માટે જે શરૂઆતથી જ એના માટે જે પગલાં લેવા જોઈએ એવા પગલાં લેવા જોઈએ અને જે પણ એમની જોડે સંકળાયેલા છે એમને બધાને જે પણ કાનૂની કાર્યવાહી થાય એ રીતે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. કે જે મસ્કતી માર્કેટના જે પ્રમુખ થેલી અને સેક્રેટરી તમામ વેપારીઓ એક જ કહી રહ્યા છે કે જે છેતરપિંડીનો જે ભોગ બને છે તે લોકોને ન્યાય મળે અને ઠગાઈ આચરનાર તમામ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવાની એક ન્યાયની માંગ કરી છે. કેરા પર્સન હિરન ખલાસ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.